પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલને એવોર્ડ મળતા કચ્છને વધારાની 40 લાખની ગ્રાન્ટ મળી. કચ્છમાં જુલાઈ 2014 થી મે 2016 સુધી ફરજ બજાવનારા કલેક્ટર મહેન્દ્ર પટેલને આ જિલ્લામાં કરેલી કામગીરી માટે શ્રેષ્ઠ સમાહર્તાનો એવોર્ડ જાહેર કરાયો છે. આના કારણે કચ્છ જિલ્લાને વધારાની રૂપિયા 40 લાખની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવશે. 24મી મુખ્યમંત્રીના હસ્તે તેમને પ્રશસ્તિ પત્ર અને 51,000 નો પુરસ્કાર તેમને અને અન્ય રાજ્યના અન્ય 3 કલેક્ટરને એનાયત કરાશે. આ ઉપરાંત પટેલને 2012 અને 13 માટે બનાસકાંઠાના શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો એવોર્ડ પણ આપવામાં આવશે. મહેસૂલી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે સુરત બદલી પામેલા કલેક્ટર MS પટેલને કચ્છમાં કરેલી કામગીરીની નોંધ લઈ અને એવોર્ડ જાહેર કરાયો છે. પટેલ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે આદિવાસી વિસ્તાર, નવા બનેલા જિલ્લા અને શહેરી જિલ્લાઓ તેમજ અન્ય બાકી રહેતા જિલ્લાઓ પૈકી IAS અધિકારીનો સમાવેશ કરાયો છે, જેમાં કચ્છમાં તેમના કાર્યકાળ દરમિયાન થયેલી કામગીરીની નોંધ સરકારે લીધી છે. ખાસ કરીને જિલ્લામાં 2015માં ફાટી નીકળેલા સ્વાઇન ફ્લુ દરમિયાન ડોર ટુ ડોર મેગા સર્વે, ભુજની રિલોકેશન સાઇટમાં લાલ બુકનું વિતરણ તથા 2014ના નવેમ્બરમાં નીલોફરના વાવાઝોડા સામે સરકારી ધારાધોરણ મુજબ તકેદારીના પગલાં સહિતની કામગીરીની નોંધ લેવામાં આવી છે. એવોર્ડ પસંદગી માટે કંઈક ઇનોવેશન હોવું જરૂરી છે, જેના થકી કચ્છના પૂર્વ સમાહર્તાની પસંદગી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ એવોર્ડના લીધે હવે કચ્છ જિલ્લા તંત્રને 40 લાખની સુધારણાના કામોનું અનુદાન અને બનાસકાંઠાને 20 લાખનું અનુદાન આપવામાં આવશે.